क्लास चैप्टर बे परमाणु बंधारण छेले आपणे हाइड्रोजन ना रेखा वर्णपट नी समजूती मेळवी दी अने कोई पण बे कक्षा वच्चे जे ऊर्जा नो तफावत छे तेना सूत्र आ उपरांत त्रिज्या मेळवा माटेना जे सूत्र छे तेनो उपयोग करी अने उदाहरण 2.10 अने 11 नी समजूती मेळवी दी बराबर बोहरे हाइड्रोजन परमाणु वर्णपट समझावी अने परमाणुनी अंदर जे इलेक्ट्रॉननी गोठवणी छे ते केवा प्रकारनी छे ते समझावानो प्रयत्न कर्यो परंतु बोहर ते संपूर्ण रीते समझावी शक्यो नथी। बोहरना परमाणुना नमूनानी जे मर्यादा छे ते आजे आपणे જોવાની છે કે હાઇડ્રોજન પરમાણુનો બોહરનો નમૂનો રધરફોર્ડ द्वारा रजू करायेलो जे नमूनो हतो तेना करता वधु सुधारावाळो हतो कारण के हाइड्रोजन अने हाइड्रोजन जेवा आयन के जेनी पासे एक ज इलेक्ट्रॉन होय तेना तेनी स्थायीता अने तेनो जे रेखा वर्णपट छे ते ओहर बराबर समझावी शकी। परंतु हवे पछी कई कई लिमिटेशन के एक करता वधारे इलेक्ट्रॉन धरावता जे परमाणु छे तेना विषेनी जे माहिती छे तेनो जे रेखा वर्णपट छे ते ओहरनो नमूनो परमाणुनो नमूनो समझावामां निष्फळ थयो। बीजी खामी ते हती के अद्यतन स्पेक्ट्रोस्कोपी तकनीकनो उपयोग करीने हाइड्रोजन वर्णपटनी अंदर तमने बधाने खबर छे के हाइड्रोजन परमाणुना जे वर्णपट छे तेमां बहु नजीक नजीक डबलेट आवेला हो तो आ प्रकार बहु नजीक नजीक आवेला जे डबलेट छे तो ते डबलेट ने आ जे रेखाओ ने समझावामां बोहरनो जे परमाणु नमूनो छे ते निष्फळ निवड्यो। हाइड्रोजन सिवायना अन्य परमाणुओना जे वर्णपट छे ते समझावामां पण જે બોહરનો પરમાણુનો નમૂનો છે તે નિષ્ફળ નિવડ્યો। કોનો ઉપયોગી થયો તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા આયનો બરાબર એક જ ઇલેક્ટ્રોન ધરાવતા જે આયનો હોય કે જેની ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજન જેવી હોય એના પરમાણુના રેખા વર્ણપટ તે સમજાવી શકતો પરંતુ વધારે ઇલેક્ટ્રોન ધરાવતા જે પરમાણુ હતા તે સમજાવવામાં બોહરનો પરમાણુનો નમૂનો નિષ્ફળ થયો। આ ઉપરાંત તે પરમાણુઓની રાસાયણિક પદ્ધતિ કે અણુ બનાવવાની પ્રક્રિયા છે તે પણ બોહરનો જે પરમાણુનો નમૂનો છે તે સમજાવી શક્યો નહીં। તો આ હતી બોહરના પરમાણુના નમૂનાની ખામીઓ। હવે આ ખામીઓનો ઉપયોગ કરી અને બીજા વૈજ્ઞાનિકોએ બોહરના નમૂનાની જે ઓળખ હતી એના કારણે એક કરતા વધુ યોગ્ય અને સરળ નમૂના મેળવવા માટેના પ્રયત્નો શરૂ થયા અને એના માટે બે અગત્યના જે વિધેયો છે તે સામે આવ્યા। પહેલું હતું દ્રવ્યની વેગ બરાબર વર્તણો અને બીજું હતું હાઇડ્રોજનનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। હવે વિકિરણ પોતે વેગ વર્તણો ધરાવે છે। વિકિરણ વિદ્યુત ચુંબકીય તરંગ પોતે કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ બંને ધરાવે છે તે આપણે જોઈ લીધું। હવે દ્રવ્યની વાત આપણે કે દ્રવ્ય પણ દ્વૈતવત વર્તણો ધરાવે છે। હવે 1924 માં ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રી દ બ્રોગલીએ રજૂ કર્યું કે દ્રવ્ય પણ વિકિરણની જેમ કણ અને તરંગ બંને ગુણધર્મો ધરાવે છે। જેમ ફોટોનને વેગમાન અને તરંગ લંબાઈ છે તેમ ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ હોવા જોઈએ। આ પ્રકારની જે વિચારધારા હતી તે દ બ્રોગલીએ રજૂ કરેલી હતી। વિદ્યુત ચુંબકીય તરંગની અંદર ફોટોનના કણો આવેલા હોય છે તે તમને બધાને ખબર છે અને તેની અંદર જો વેગમાન અને તરંગ લંબાઈ હોય તો ઇલેક્ટ્રોન પણ એક જાતનો કણ છે અને તેની અંદર પણ તરંગ લંબાઈ હોય શકે તેવી વિચારધારા તરંગ લંબાઈ
કેવી વિચારધારા દ પ્રોબિલિયર મૂળ કરે દ પ્રોબિલિયર દ્રવ્યની તરંગ લંબાઈ અને વેગમાનને અનુલક્ષીને એક સૂત્ર આપેલું છે લેમ્ડા બરાબર h / mv h / h / p પણ કહી શકાય તમને બધાને ખબર છે વેગમાનનું સૂત્ર p બરાબર mv અને દરેકે દરેક વસ્તુની લેમ્ડા એટલે તરંગ લંબાઈ h એટલે પ્લાન્કનો અચળાંક m એટલે કણનું બળ અને v એટલે વેગ અને p એટલે વેગમાન ચાલો દરેક હવે અત્રે એ વધુ જરૂરી છે કે દ્રવ પ્રોબિલિયરના સમીકરણ અનુસાર દરેક વસ્તુ ગતિમાં હોય ત્યારે તરંગની લાક્ષણિકતા દર્શાવે છે સામાન્ય વસ્તુઓ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ઘણી ટૂંકી હોય છે જ્યારે ઇલેક્ટ્રોન અને બીજા અપરમાણ્વીય કણો સાથે સંકળાયેલી જે તરંગ લંબાઈ હોય છે તે વધારે તરંગ લંબાઈ ધરાવતા કિરણો દર્શાવે છે એ કહેવાનો મીનિંગ દ્રવ પ્રોબિલિયર કહેવા એમ માંગે છે કે કોઈ પણ દ્રવ્યનું દળ જે પણ દ્રવ્યનું દળ વધારે હોય પણ તે ગતિ કરશે તો તે પણ વિકિરણ ઉત્પન્ન કરી શકે છે પરંતુ વધારે દળ ધરાવતા દ્રવ્ય જ્યારે વિકિરણ ઉત્પન્ન કરશે તેની તરંગ લંબાઈ એટલી બધી ઓછી હશે કે તે આપણને દેખાશે નહીં પરંતુ જે ઇલેક્ટ્રોન અને તેના જેવા બીજા અપરમાણ્વીય કણો છે કે જેનું દળ ન ગણીએ બરાબર છે હવે ઇલેક્ટ્રોન જ્યારે પ્રોટોનના આકર્ષણ બળની હેઠળ અસર હેઠળ વર્તુળાકાર ગતિ કરે ત્યારે તે પોતે વિકિરણ ઉત્સર્જન કરવાની તાકાત ધરાવે છે અને તેના દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણની જે તરંગ લંબાઈ છે તે વધારે છે અને તેને આપણે જોઈ શકીએ છીએ ત્યારે આ આવો જે ખ્યાલ છે તે દ્રવ્યની દ્વારા અપાયેલો હતો અહીંયા બે ઉદાહરણ દ્વારા એક ભારે દળ ધરાવતો દ્રવ્ય અને બીજો એક હલકો દળ ધરાવતો દ્રવ્ય બંને દ્વારા કેટલી તરંગ લંબાઈ ઉત્પન્ન થાય છે તે હવે આપણે ઉદાહરણ દ્વારા સમજવાનું છે સૂત્રમાં યાદ રાખજો કે દ્રવ્યની તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચે સંબંધ દર્શાવતો સૂત્ર છે લેમ્ડા બરાબર h / mv કોયડો 2.5 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દળો કે જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેની તરંગ લંબાઈ શોધો દ્રવ પ્રોબિલિયર શું કીધું હજી એક વાર રિપીટ કરું છું કે વધારે દળ ધરાવતો કોઈ પણ દ્રવ્ય હશે કોઈ પણ પદાર્થ હશે જ્યારે તે ગતિ કરશે ત્યારે તે પણ વિકિરણ ઉત્સર્જિત કરવાની તાકાત ધરાવે છે પરંતુ તેના દ્વારા ઉત્સર્જિત થતું જે વિકિરણ છે તેની તરંગ લંબાઈ બહુ જ ટૂંકી છે માટે તે જોઈ શકાતું નથી અહીંયા દ્રવ્ય તરીકે લીધેલો છે 0.1 કિલોગ્રામ દળ આનું વજન કેટલું થયું 100 ગ્રામ વજન થયું તેનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ હવે દળો છે પોતે વેગમાં છે તો દડા દ્વારા પણ વિકિરણ ઉત્સર્જિત થવા જોઈએ કે ના થવા જોઈએ તો હવે દળો પોતે ગતિમાં છે તેના દ્વારા વિકિરણ ઉત્સર્જિત થાય છે તો તેની તરંગ લંબાઈ આપણે શોધવાની છે બરાબર હવે દ્રવ્યની આ વિધાન વાક્ય લીધેલું છે તો તેના સમીકરણનો ઉપયોગ કરશું લેમ્ડા બરાબર h / mv h બરાબર પ્લાન્કનો અચળાંક કે જેનું મૂલ્ય તમને આપેલું છે 6.626 ગુણ્યા 10^-34 વાર છેદમાં m આપેલા દળાનો દળ 0.1 કેજી ગુણ્યા v એનો વેગ કેટલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ આપેલા સંખ્યાનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તરંગ લંબાઈ કેટલી જોઈ લો 6.626 ગુણ્યા 10^-34 ઘાત મીટર આ તરંગ લંબાઈ બહુ જ ટૂંકી છે અને આટલી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા જે વિકિરણો છે તે આપણી આંખ જોઈ શકે નહીં ચાલ્યો એટલે વધારે દળ ધરાવતા જેટલા પણ પદાર્થો છે તે ગતિ કરશે તો તરંગ લંબાઈ ઉત્પન્ન થશે પરંતુ તેની વિકિરણ ઉત્પન્ન થશે પરંતુ તેની તરંગ લંબાઈ આવૃત્તિ ઓછી હોવાને લીધે તેને જોઈ શકાતા નથી પછી બીજું ઉદાહરણ આપેલું છે 2.13
એમ્પિયર ઇલેક્ટ્રોન નું દળ 9.1 ગુણ્યા 10 થી માઈનસ 31 ઘાત કિલોગ્રામ છે. હવે વાત શું આવી બીજો વિધાન આપ્યા દ બ્રોગલી દ્વારા શું કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રોન અને તેના જેવા અપરમાણ્વીય કણો જ્યારે ગતિ કરે છે ત્યારે તેના દ્વારા પણ વિકિરણ ઉત્સર્જિત થાય છે અને જે વિકિરણ ઉત્સર્જિત થશે એની જે તરંગલંબાઈ છે તે જોઈ શકાય છે. ચાલો તરંગલંબાઈ તેની વધારે હોય છે અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત કિલોગ્રામ છે. તેની ગતિ ઊર્જા આપેલી છે એની ગતિ ઊર્જા આપેલી છે 3×10^-25 ઘાત જૂલ. હવે તરંગ લંબાઈ શોધવાની છે. જો અહીંયા પ્લસ પછી અહીંયા વેગ આપ્યું તો અહીંયા ગતિ ઊર્જા. ગતિ ઊર્જાનું સૂત્ર બધાને ખબર હોવી જોઈએ. કાઇનેટિક એનર્જી બરાબર 1/(m^2) ધોરણ 9 માં તમે સાબિત કરેલું છે એટલે યાદ તો હોવું જ જોઈએ બરાબર. એટલે હવે સૌપ્રથમ ગતિ ઊર્જા આપેલું છે તો ગતિ ઊર્જા પરથી એના સૂત્રની અંદર જે વેગ આપેલો છે તેના સૂત્રનો કર્તા બનાવશું એટલે ગતિ ઊર્જા કે જેને કે ઈ કાઇનેટિક એનર્જી પણ કહી શકાય. 1/(m^2) બરાબર કે ઈ લખી શકાય. હવે વી અહીંયા આપેલો છે. વી શું છે? વેગ છે બરાબર. તો વી ને સૂત્રનો કર્તા બનાવો તો એના સિવાયના બધા પદો આવી ગયેલો તો છેદમાં બે ને આને બે જો ગુણાકારમાં m ગુણાકાર એટલે આ બીજો ભાગાકારમાં અને વર્ગમૂળ છે વર્ગ છે બરાબર અહીંયા છે એટલે તો વર્ગમૂળ એટલે v બરાબર 2km અને આખા કૌંસનો વર્ગમૂળ 1/3 આપેલું બરાબર. હવે શું જો 2 ગુણ્યા તમને ગતિ ઊર્જા આપેલી છે કિંમત મૂકી દીધો 3×10^-25 છેદમાં m કે જે ઇલેક્ટ્રોનનું દળ છે તે આપેલું છે 9.1×10^-31 અને તેનો તમારે વર્ગમૂળ કરવાનું છે. વર્ગમૂળ કેલ્ક્યુલેશન કરી અને વર્ગમૂળ 800 એટલે વેગ આવ્યો 812 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો હવે વેગ છે દળ છે એટલે તરત જ આપણે દ બ્રોગલીના સમીકરણનો ઉપયોગ કરી અને તરંગ લંબાઈ શોધીએ તેવો સૂત્ર થશે લેમ્ડા બરાબર h h એટલે પ્લાન્કનો અચળાંક કે જે આપણો છે 6/26×10^-34 m એટલે કે ઇલેક્ટ્રોનનું દળ કે જે આપેલું છે 9.1×10^-31 અને v એટલે કે વેગ કેટલો છે તો 8/512 કેલ્ક્યુલેશન કરશું એટલે લેમ્ડા બરાબર 8967×10^-10 મીટર. તમે એને નેનોમીટરમાં ફેરવી નાખશો તો 896.7 નેનોમીટર કે જે ઇલેક્ટ્રોન દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણની તરંગલંબાઈ છે. ચાલે બધાને એટલે વધુ દળ ધરાવતા જે પદાર્થો છે તે ટૂંકી તરંગલંબાઈ ધરાવતા વિકિરણ ઉત્સર્જિત કરે અને ઓછું દળ ધરાવતા ઇલેક્ટ્રોન અને તેના જેવા અપરમાણ્વીય કણો છે તે વધારે તરંગલંબાઈ ધરાવતા જે વિકિરણો છે તે ઉત્સર્જિત સમીકરણનો ઉપયોગ કરી એની અંદર આવતું જે એમ છે દળ તે શોધવાનું છે. તો દ બ્રોગલીમાં દળ શોધવાનું છે તો તેને સૂત્રનો કરતા પહેલા પણ સંશોધન હંમેશા આપણે કેલ્ક્યુલેશન શેમાં કરીએ છીએ મીટરમાં કરીએ છીએ. માટે જે એંગસ્ટ્રોમ આપેલું છે એને મીટરમાં ફેરવું હોય તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10^-10 ઘાત મીટર થાય. જેટલા પણ એંગસ્ટ્રોમ આપેલા છે એને 10^-10 એટલે 3.6×10^-10 ઘાત કરશો એટલે એ એંગસ્ટ્રોમમાંથી મીટરમાં ફરી જશે. હવે ફોટોનનો જે જો સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે તે ફોટોનના કણ જ છે એટલે ફોટોનનો વેગ એટલે હકીકતમાં પ્રકાશનો વેગ કહેવાય અને શૂન્યાવકાશમાં પ્રકાશના વેગની કિંમત આપણે કેટલી સ્વીકારાયેલી છે તો 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ બરાબર.
तो હવે બ બ્રોકલીના સમીકરણ અનુસાર લેમ્ડા બરાબર h / mb કે જ્યાં દળ શોધવાનો છે એના સૂત્રનો વત્તા કરવાનું તો સૂત્ર થશે m બરાબર h / લેમ્ડા / ph પ્લાન્કનું અચળાંક કિંમત કરી લે 6.624 * 10 ની - 34 બાદ છેદમાં લેમ્ડા કેટલા આવ્યો 3.6 * 10 ની - 10 બાદ અને v ફોટોનનો વેગ જે નિયમ પાસેથી સ્વીકાર આવ્યો છે તે 3 × 10 ની 8 ઘાત આપેલી જે સંખ્યા છે તેનું કેલ્ક્યુલેશન તમે કરશો એટલે જે ફોટોન દળ છે તે 6.135 / 10 ની - 29 ઘાત કિલોગ્રામ છે તે મળશે ચલાયો છે એટલે આવી રીતે તમે દ બ્રોકલીના સમીકરણનો ઉપયોગ કરી અને ઉત્સર્જિત થતા તરંગની તરંગ લંબાઈ અથવા તો જો તરંગ લંબાઈ આપેલી હોય તો તમે ફોટોન અથવા તેના જેવા બીજા જે અવપરમાણ્વીય કણો હોય તેનું દળ શોધી શકો છો બરાબર હવે આના પછીના લેક્ચરમાં આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત વિશેની ચર્ચા કરીશું